અત્રે દેવાદ બાપાની વીરભૂમિ ઉપર મારી મર્દ આહિર સમાજની બિરાદરી બેઠી છે, કોટી કોટી વંદન. તમારી સામે માર્કીભાઈ અને મેરણભાઈએ જે જહેમત ઉઠાવીને અતિ રોષની સભર એક રાજદરબારને શોભેવો મંચ બનાવ્યો છે, અને મંચના આજના અધ્યક્ષ માનની સંત મહોદયશ્રીઓ, આપણા ગુજરાતના રાજકારણના શિરમોર આપણા મંત્રીશ્રી માનીશ્રી વાસણભાઈ આહિર સાહેબ, આપણા સાંસદશ્રી પૂનમબેન, બધા મહાનુભાવના નામ નહીં લેતા મંચ ઉપરના તમામ આપણા સમાજની કિંમતી બિરાદરી ખૂબ વિશિષ્ટ સેવા આપીને આજે નજરની સાક્ષીથી જોઈ રહ્યા છે કે મારો સમાજ પહોંચ્યો છે એમાં મારું કેટલું યોગદાન છે. આપ સર્વે ભાઈઓ અને બહેનો, મને કહેવામાં આવ્યું કે હું એક ભારતના સાંપ્રત વખતનો એક શૌર્યચક્ર વિજેતા છું, તો એક મરદને બિરદાવે આહિર બાપુ, દેવાદ બાપુને તો મને ખૂબ ગમે. એટલા માટે ગમે કે એમણે દરેક જનની, આપણા સંતો કહેતા ગયા છે કે દરેક જનની ભક્તજન જન્મે, શુરવીર જન્મે કે દાતા જન્મે. આપણા સમાજમાં દાતાઓની તો ખોટ નથી આપણને ખબર છે, પણ શુરવીરની ક્યાં કમી છે? આજે પ્રદર્શન જોયું, ન જાણેલું ન જોયેલું આજે પ્રદર્શન બાપાના દરબારમાં જોયું ત્યારે લાગ્યું કે બાપાએ એકલી પરાક્રમ નથી કરી, એકલી શુરવીરતા નથી કરી, એમને સમર્પણ આપ્યું છે, એમને દીકરાનું દાન આપ્યું છે, અને એક રાજને બચાવીને એક પરહિત કર્યું છે. આની સાથે આપણે ઘણો સમય વિયો ગયો, આપણી જાગૃતિ શિક્ષણના ફિલ્ડમાં ઘણી બધી ગઈ, અને આજનું મંચ ખરેખર તો કંકોત્રી જોવામાં આવે, કાર્ડ જોવામાં આવે તો શિક્ષણની સંસ્થાઓને મધ્યસ્થમાં રાખ્યા છે, મધ્યસ્થીના અનુસંધાનમાં અહીંયા ભેગા થયા છીએ. બહેનોની કેળવણીની વાત થઈ તો ઘણી બધી સંસ્થાઓ મોટે ભાગે છે, અને ગાંધીનગરમાં વાસણભાઈ અને જે બધું આપણું બેઠા છે વરિષ્ઠો, એ બધાએ આપણને 750 ચોરસ માર જમીન કન્યા છાત્રાલય માટે આપી દીધી છે. એ વખતે આપણું બેલેન્સ, મેરામણભાઈ ભાટુની વાતને હું સહમત છું કે છોકરાઓની સાથે અમે ઘણી કોશિશ કરી છે. પ્રમુખશ્રી ભાવનગરના અમારા બેઠા છે, નરસિયાતા પણ બેઠા છે. અમે છોકરાઓના 11 અને 12 સાયન્સની જુદી એક બોર્ડિંગ બનાવી છે સરદારનગરમાં, અને એની માલિકા માત્ર એટલા સારા છોકરા ભણી શકે, પણ ધીમે ધીમે અમને એવો અણસાર આવે છે કે આ બેલેન્સને ખરેખર સરભર કરવા વહેલા જાગૃત થવાની જરૂર છે. કારણ કે આજે આપણો છોકરાઓનો પરિવાર મોટે ભાગે, આપણે જેમ આર્થિક સક્ષમ થયા છીએ ને, એમ દિશા આ યુવાવસ્થાની, યુવાનોની બદલાણી છે. મોબાઈલ અને મોટરસાઇકલ ને એ ટાઈપ આપણું કલ્ચર થોડુંક વધારે ખેંચાયું છે. એની સામે આપણી દીકરીઓ, આપણી બહેનો જે છે એ ભણવામાં એટલી સક્ષમ છે, એટલી પાવરધી છે કે અમે અમારી કન્યા છાત્રાલયનું રિઝલ્ટ જોઈએ ત્યારે ભાઈઓના પ્રમાણમાં દીકરાઓ ઝાંખા પડી જાય છે. તો વહેલી તકે આપણે બધાએ આમાં ચિંતન કરી અને એનો ઉપાય શોધવાની જરૂર છે. આજે હું 1 વાગે અહીંયા આવ્યો, સતત આ કમ્પાઉન્ડની માલપા આ દેવાદ બાપાની વીરભૂમિ મને ચડી છે. મારા ભાગે હું ખાતરી આપું છું કે જે કામ આવશે એ કરીશ. પોલીસ ખાતામાં 35 વર્ષ ઘણી જંજાવતને ખાતું અટકે ત્યાં કામ હળિયાના ભાગે જાય, તો મને લાગે છે કે આજે હું જ્યારે બાપાની મેં ભૂમિ મારા માથે ચડાવી ત્યારે મારા રૂવાડા ઊભા હતા, તો બાપા મારા પક્ષે હતા એ આત્મીય રીતે આજે પણ સાંભળતા હશે. તો મર્દો હું તમને કહું છું કે અહીંયા આવ્યા આપણે, અહીંયા ભોજન લીધું, અહીંયા આપણે આ સત્સંગ કરીશું આપણે, અને પછી પરામર્શનો અંતે મનોરંજનનો ડાયરો કરીને જતા રહેશું, તો પરિમાણ છે. ભારતના એક ભરવીર તરીકે કહું છું કે આહિર બિરાદરીના આપણે જવાનો, આપણી આ એક દેવાદ બાપા છે, એક શિરમોર એવી વ્યક્તિ છે કે જેના ગુણોથી આપણે આજ સુધી આપણે કંઈ કાચા નથી પડતા, પણ થોડુંક જમાનાનો સમય ચૂકી જશું તો એને આંબામાં વાર લાગશે. તો યુવા પેઢી, તમે આજથી કમર કસીને બાપાના માર્ગે આગળ વધી અને આપણી જવાબદારી નિભાવીએ. આહિર એકતાની જે વાત છે એ સુરતના મને નિવૃત્તિના સમયમાં એક કેપ્ટનશીપ આપી છે, હું નિભાવી રહ્યો છું. નટુભાઈ ભાટુએ એમ કહ્યું છે કે કહેજો બધાને કે અમે સુરત તમારી કદમે કદમમાં સાથે છીએ. તો માર્કીભાઈ અને મેરણભાઈ, અમારું સુરત તમારી સાથે છે, અને સુરત અમારું મોટું વિકાસનું હબ છે, સુરત તમારી સાથે છે. વિશેષ નહીં કહેતા એટલું જ કહીશ કે આપણે અહીંથી ગુણ પ્રાપ્ત કરીને જઈએ, આપણા સંસ્કારો આપણામાં છે એને વલોપાત કરીને વહેતા મૂકીએ. તો પહેલી સલામ જેઠા બાપાને કરું છે કે આવી કાંક નંદ સમારોહ કરીને કર્યું, એની સલામ, અને 2 સલામ એમને કરું છું કે એમને ખરેખર એમના વિચારોને વાચા આપી અને સાક્ષાત અહીંયા મૂર્તિમંત પ્રોગ્રામ કર્યો. ધન્ય છે બધાએ જેમણે પણ કામ કર્યું, તે સ્વયંસેવકો, અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે એક પોલીસ અધિકારી કે હું મુલવણી કરું તો એમ લાગે છે કે આપણામાં હજી હિંમત, આપણામાં હજી કુનેહ,
હું તો એન્કરને પણ જોઉં છું, સરસ મજાનું કેવું બિરાદરીથી બહાદુરીથી ચલાવે છે નિર્ભય રીતે. તો આ બધા ગુણો આપણામાં છે એને વધારે એક્ટિવેટ કરીએ અને દ્વારકાધીશની કૃપા, દિવાદ બાપાની કૃપા કાયમ રહે એવી સલામ સાથે સૌને વંદન સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર. માનની હળિયા સાહેબની વાતની અંદર એક દીકરીઓ અને દીકરાના આપણા સમાજની અંદર શિક્ષણના બેલેન્સ ઉપર ચિંતન કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે એવી વાત કરી. અને એમણે જે દેવાયત બાપા બોદર અને એમની દરબારગઢ એમના ગઢની અંદર જે દર્શન કરીને જે શૌર્યની વાત કરી, અને એને મારે જો કંઈ બે ચાર શબ્દોમાં કહેવું હોય તો આમ કહું કે એવી વાત કરી કે ચાલો સાથે બેસીને કાગળ વાંચીએ, કે ચાલો સાથે બેસીને કાગળ વાંચીએ, વિત્યા વર્ષોની પળે પળ વાંચીએ, કે છે બરળ કાગળ અને ઝાંખા અક્ષરો, કે છે બરળ કાગળ અને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને એના સણ વાંચીએ, પત્રના અક્ષર ચહેરાઈ ગયા, આંખથી લૂછી લઈ જળ એને વાંચીએ, અને લ્યો ટકી રહી છે હજી થોડી સુવાસ, શ્વાસમાં ઘૂંટીને પછી એને પીંગળ વાંચીએ. આવી વાત માનની અળિયા સાહેબે કરી. આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. હવે હું માનની કનારા સાહેબને વિનંતી કરું કે એવો પ્રસંગને અનુરૂપ પોતાની વાત રાખે. માનની વી એચ કનારા સાહેબ.